અંકલેશ્વર તાલુકાના નવદીવ ગામે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી ગેસના બોટલ સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના નવદીવ ખાતે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી ગેસની બોટલ, અનાજ તેમજ સગડી સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગત તારીખ 31મીના સોમવારના રોજ આંગણવાડી સંચાલિકા દક્ષાબેન વસાવા રાબેતા મુજબ આવતા તેમણે દરવાજાનો નકુચો તૂટેલો જોયો હતો અને અંદર તપાસ કરતા ગેસની બોટલ, સગડી સહિત અનાજની ચોરી થઈ હોવાનું જણાતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને કુલ 18,200ની કિંમતના સામાનની ચોરી અંગે દક્ષાબેન વસાવાએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેખાબેન મહેન્દ્રભાઈ નવાડીવા એકથી બોલું છું. અમારા આંગણવાડીમાં કાલે સવારમાં મેં આવતા જોયું તો દરવાજો આવતા જોયું ને તો ચોરી થઈ ગયેલી હતી અને બધું વાસણોથી માંડીને મીઠું મરચું માંડીને બધા જ અનાજો, તેલના 3 ડબ્બા, 2 ઘઉંની બાજકી, જે અનાજ વિતરણ કરીએ છીએ સગર્ભા ધત્રીઓને એમનું અનાજ બધું જ, ને વાસણો જે હું રાંધું છું તે ગેસના 2 બોટલો, 1 સગડી બધું હાથે લઈ ગયેલા છે ને અંદર તાપનું બી કરીને ગયેલા છે હળગાવીને બધું, ને લોટનો ડબ્બો, આખો લોટનો ડબ્બો બી લઈ ગયેલા છે. ચોખાની 1/2 પીપ ભરેલી હતી તે ચોખા બી ખાલી કરીને લઈ ગયેલા છે. અમે પોલીસ ફરિયાદ પણ કરેલી છે. વાસુ પરમાનો રિપોર્ટ, અંકલેશ્વર.